પબજી ગેમની સાઇડ ઇફેક્ટ્સ તો આપણે ઘણી બધી જોઈ છે, પરંતુ હવે પબજી ગેમના કારણે પાકિસ્તાનથી સીમા હૈદર નામની એક મહિલા દિલ્હી સુધી પહોંચે છે અને આ મહિલાને લઈને હવે જે સુરક્ષા એજન્સીસ છે તેના કાન ઊભા થઈ ગયા છે. આ કાન કેમ ઊભા થયા છે? કારણ કે સુરક્ષા એજન્સીને ક્યાંક ને ક્યાંક હવે આ સીમા હૈદરને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે અને ક્યાંક ગડબડ લાગી રહી છે. કારણ કે સીમા હૈદર એવું કહી રહી છે કે પોતાના 4 બાળકો સાથે પાકિસ્તાનથી નેપાળના રસ્તે ઇલીગલી દિલ્હી સુધી પહોંચી. હવે દિલ્હી સુધી પહોંચી કઈ રીતે એ પણ એક સવાલ છે સુરક્ષા એજન્સી પાસે. સુરક્ષા એજન્સીએ જ્યારે સીમા હૈદરનું ઇન્ટ્રોગેશન કર્યું ત્યારે તેને બધી જ વાત સાફ શબ્દોમાં કહી અને સીમા જે રીતે જે કોન્ફિડન્સથી બોલી રહી છે તેને લઈને હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. પરંતુ એક પત્રકારે જ્યારે સીમાને સવાલ પૂછ્યો કે કેટલી નમાજ હોય છે, જે કુરાનના જે કલીમા હોય છે તેના વિશે પૂછવામાં આવ્યું, તેને લઈને સીમાને કોઈ જ જ્ઞાન ન હતું. એટલી હદ સુધી કે સીમા એ જવાબ પણ ન આપી શકી કે નમાજ કેટલી પડવાની હોય છે. કારણ કે એ સીમાનો એવો દાવો છે કે એનો જન્મ પાકિસ્તાનમાં થયો છે, તેના લગ્ન પાકિસ્તાનમાં થયા છે, તેના 4 બાળકો જે છે તે બાળકો પણ પાકિસ્તાનની અંદર પેદા થયા છે અને ત્યારબાદ તે પબજી રમતા રમતા દિલ્હીના એક છોકરાના પ્રેમમાં પડી અને તે છોકરાના પ્રેમને લઈને તે પોતાના 4 બાળકો સાથે નેપાળના રસ્તે દિલ્હી સુધી પહોંચી. ક્યાંક તમને આમાં લાગતું હશે કે આવું કઈ રીતે થઈ શકે? કારણ કે પોતાના 4 બાળકોને અહીંયા આવ્યા પછી હવે એવું કહી રહી છે કે મેં હિન્દુ ધર્મ સ્વીકારી લીધો છે. એટલે પાકિસ્તાનમાં જે છોકરી નાનેથી મોટી થઈ ત્યાં જાય, જેણે પોતાનું આ જીવન માત્ર નમાઝ પઢી છે અને હવે એ છોકરીને નમાઝ જ યાદ નથી, એટલે ક્યાંક ને ક્યાંક સુરક્ષા એજન્સી જે છે તેને પણ એ સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ કે જ્યારે પત્રકારે એને સવાલ પૂછ્યો ત્યારે સીમાએ શું જવાબ આપ્યો હતો તે સાંભળીએ. આપને નમાઝ પઢી કભી? હા, રમઝાન મેં પઢી હતી. રમઝાન મેં પઢી હતી. વૈસે ના પઢી, જૈસે નોર્મલ દિનો મેં પઢતી. નોર્મલ નહીં પઢતે રમઝાન મેં. કે સૂરા ફાતિહા સૂરત સુના દેંગે ક્યા આપ? સોરી સર, અભી નહીં. સના નહીં. મુસ્લિમ ધર્મ કા કોઈ ભી કલમા એક આપ સુના દો. સુના જી, સૂરત આતી હૈ સુના દીજિએ. મેં ભૂલ ગઈ હું સર, સોરી. સીમાના આવા જવાબથી ઘણા બધા લોકો સરપ્રાઈઝ થઈ ગયા. કારણ કે સીમા જે રીતે જવાબ આપી રહી છે અને જે કોન્ફિડન્સથી જવાબ આપી રહી છે, કારણ કે દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક એવું માનવામાં પણ આવી રહ્યું છે કે સીમા બની શકે છે કે આઈએસઆઈની એજન્ટ પણ હોઈ શકે છે. કારણ કે સીમા જે કોન્ફિડન્સથી અહીંયા આવી છે, જે રીતે આખી વાત પોતાની રજૂ કરી રહી છે અને જે રીતે પોતે દરેક ઇન્ટરવ્યૂમાં કે પોલીસની પૂછતાછમાં જવાબ આપી રહી છે, તે પોલીસને ચોક્કસ શંકામાં રાખે એ રીતની છે. એટલે હવે જોવાનું પણ દિલચસ્પ રહેશે કે સીમા હૈદરનું શું થશે. કારણ કે જે રીતે સીમા દાવો કરી રહી છે કે એ પોતાના પ્રેમીને અહીંયાથી છોડીને નથી જવા માગતી, અહીંયા જ રહેવા માંગે છે. કાં તો બની શકે કે આઈએસઆઈની એજન્ટ હોય અને કોઈ ખુફિયા ઇન્વેસ્ટિગેશન માટે કે કોઈ ખુફિયા માહિતી જે છે તે પાકિસ્તાનને પહોંચાડવા માટે તે અહીંયા આવી હોય. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ ગુજરાત તકને જોતા રહો.